गुड मॉर्निंग विद्यार्थी, अपने अर्थशास्त्र में चैप्टर नंबर बे में जो दाखलाओ भणता हता एमां हवे आगळ वधीशुं। तो गया लेक्चर में अपने उदाहरण नंबर 1 2 3 4 5 ना 4 ગણેલા હતા। હવે પાંચમું જે ઉદાહરણ છે
ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ બનાવીશું. બરાબર, તો ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ ઓછા 25 કે તેથી ઓછા 35 કે તેથી ઓછા 40 કે તેથી ઓછા 45 કે તેથી ઓછા 50 કે તેથી ઓછા. હવે 25 કે તેથી ઓછા, તો 25 થી ઓછું કશું નથી એટલે 0. 30 કે તેથી ઓછા તો કેટલા આવશે? 30. 35 કે તેથી ઓછા 30 વત્તા 80 110. 35 કે તેથી ઓછા તો આ બંને આવશે. 40 કે તેથી ઓછા, ત્રણેયનો સરવાળો તો અહીંયા છે તો અહીંયા લખી દેવાનો 110 પ્લસ કેટલા એડ કરીશું? 45 કે તેથી ઓછા 210 પ્લસ 50 પછી 50 કે તેથી ઓછા તો 260 પ્લસ 150 પછી 55 કે તેથી ઓછા તો 410 પ્લસ 80 490 પ્લસ 10 આ થયું થી ઓછા પ્રકરણ. તો અહીંયા આપણે વધુ પ્રકારનું બનાવીએ, ઈ વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ. બરાબર, તો થી વધુમાં સમજો શું થશે? બીજી રીતે તમને લખતા સમજાવો છો ત્યાં રાખો બધા.
पच्चीस के तेरी हो तो 500 है, अबे 30 के तेरी हो तो 30 भी हो तो भी जैसे मैंने कोस्ट थर्ड बराबर तो पहली संख्या माइनस थे जैसे तो कितना हो गया 500 माइनस 30 470 माइनस कितना हो गया कैसे 500 माइनस 100 200 माइनस 50 240 240 90 माइनस 80 10 माइनस 10 8 की ओछा आने की वधु घटाने संचय आवृत्ति अनुदान नंबर 7 बराबर। હવે જો જે ઉદાહરણ નંબર 8 છે એ ગણીએ છીએ આપણે તો ઉદાહરણ નંબર 8 બરાબર છે प्लस 50 अग्यारो
ભાગ્યા 20 હોય તો 50.5 અને ઉદ્વર સીમા બિંદુ તો 100 વત્તા 101 ભાગ્યા 2 50.5 થી વધુની વાત
ગુણાકાર કરીએ તો પહેલું નહીં આવે એટલે 90 જે છે એમાંથી કેટલા માઈનસ કરીશું 10 તો 90 માઈનસ 10 80 પછી 100.5 માં કેટલા વાર કરીશું 20 તો 80 માઈનસ 20 60 પછી 150 માં તો કે 60 માઈનસ 30 પછી 30 માઈનસ 18 એટલે 12 માઈનસ 5 તો યુ થી વધુ કર એટલે થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ અને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ આ તો ઉદાહરણ નંબર 8 બરાબર છે હવે જો આપણે થી ઓછા અને થી વધુના ઘણા દાખલા અહીંયા હવે તમે જો ઉદાહરણ પછીનું જે છે 9 એની અંદર પ્રશ્નની અંદર તમે જુઓ તો શું પ્રશ્ન છે કે નીચેના થી ઓછા પ્રકારનું જે સંચયી આવૃત્તિ વિતરણ છે બરાબર છે થી ઓછા પ્રકારનું જે સંચયી આવૃત્તિ વિતરણ છે તેના પરથી ગણવાનું છે અહીંયાથી આપણે આવતા લેક્ચરમાં દાખલાઓ ગણીશું બરાબર છે થેન્ક યુ